રાજકોટ પોલીસ દ્વારા અત્યારે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે. સીધા જઈએ છે ત્યાં. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં બારદાન સળગી જવા મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ મારફત જે મૂંગફળી ભેળસેળની તપાસ કરવામાં આવી રહી છે, એ તપાસ દરમિયાન એવી એક નવી હકીકત જાણવા મળી કે રાજકોટ શહેરમાં જે 13/3/2018 રોજ જે બારદાન સળગ્યા હતા, એમાંથી જે બારદાન બચી ગયા હતા, એ બચેલા બારદાન મેં સે 34,000 જેવા બારદાનને બારોબાર સગે વગે કરીને આ ચોપડા પે ચઢાયા વગેર એ તમામ બારદાનને વેચી નાખવામાં આવેલા છે. અને આ કામગીરી કરવામાં અગાઉના ભેળસેળને ગુનાના મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવાડિયાના રોલ મુખ્ય છે. એને એ તમામ 34,000 બારદાન વારંવાર વેચ્યા છે. એ અનુસંધાને રાજકોટ શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજ વહેલી સવારમાં એક ગુના દાખલ કરવામાં આવેલા છે, જેમાં છેતરપિંડીના ગુના છે, સાથે સાથ કાગળને એને છેતરપિંડી કરીને ગુના જો દાખલ કર્યા છે, એમાં રાજકોટ શહેરના જે સારા અધિકારીઓની સરસ ટીમ બનાવવામાં આવેલી છે અને એમાં ટોટલ આ જેને વેચ્યા છે એવા બે વેપારી અને વેચવામાં જો આને સાથ જો સાથીદાર હતા, ખાસ કરીને આના વેવઈ કાનજીભાઈ પણ આમાં ગુનેગાર છે. કુલ મળીને 9 ગુનેગારોના ફરિયાદમાં નામ છે. આ મગન ઝાલાવાડિયાને આ ગુનામાં ધરપકડ કરવા માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી ગઈ છે, જેને અનુસંધાને આવ્યા પછી બીજા તમામ જેનું નામ આવ્યા છે એને પોલીસે તમામ ટીમ બનાવીને રાઉન્ડઅપ કરીને પૂછપરછ ચાલુ કરી દીધી છે. અલગ અલગ પૂછપરછ ચાલુ કરી છે અને એમાં કોણ બીજા કોણ આગળ શું તપાસમાં નીકળશે એ બધી વિગત તપાસના હેઠળ છે. અને હાલ એવા મૂંગફળી ભેળસેળના ગુનામાં સંડાવેલ મગન ઝાલાવાડિયાને બીજી નવી કરતું ધ્યાન પે આવવાના લીધે એક નવા ગુના દાખલ કરવામાં આવેલા છે. અમે સબસે પહેલે અરેસ્ટ માટે મગન ઝાલાવાડિયાની અરેસ્ટ માટે કોર્ટને રજૂઆત કરીને બોલાવવામાં મેળવી લેવાનો છે. બની શકે આજે આવતીકાલે સવાર સુધી તક આવી જશે. આ બંને વેપારી અરવિંદભાઈ અને બીજો મહેશ, બંનેનું નામ FIRમાં છે અને એક સાગર ટ્રેડર્સ અરવિંદભાઈ છે, બીજો આશાપુરા ટ્રેડર્સના મહેશભાઈ. મારા આમાં સ્પષ્ટ કહેવાનું છે, એ જો ગુના અમારે રાજકોટ રૂરલ પોલીસે તપાસ દરમિયાન દાખલ કરાય છે, એ ગુના આ ગુનાહિતકૃત આ જો કાવતરુ સાથે ગુનાહિતકૃત મગન ઝાલાવાડિયાએ બચી ગયા બારદાન સાથે કરવામાં આવેલા છે, તો એને ઉપર મોટી શંકાના દારે પે આવે છે કે યદિ તમારા 25,00,000 બારદાન જે ખરીદવામાં આવેલા છે એમાંથી 4.5 લાખ બારદાન જે બચી ગયા હતા, આમાં સે પણ તમે 34,000 બારદાન બારોબાર સગે વગે કરવાનો સગે વગે કરાલ છે, તો એના જે મનસ્વી કામગીરીનો કરતું છે એ અગાઉ 25,00,000માં પણ એને કશું કરા છે કે નહીં, આમ એની જે પ્રમાણે કાવતરૂ પાછળ છે કરા છે, આમ એટલે એને જ્યારે ધરપકડ કરીને લાવવામાં આવશે તો અગાઉ જો બારદાન સળગ્યા છે એ 25,00,000 ઉપર પણ એની બહુ સઘન પૂછપરછ કરવામાં આવશે. અમે એક જ વસ્તુ કહેશું, અમે બધા પ્રોફેશનલ પોલીસ અધિકારી છે અને મને યાદ છે કે થોડા દિવસ અગાઉ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કીધું હતા કે આમાં સરકાર બિલકુલ કડક રીતે કામ કરે છે, નિષ્પક્ષતા સાથે કામ કરે છે અને એમાં કોઈપણ એમાં ગુના અમે સંડાવેલા છે તમામના વિરોધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. થોડા દિવસ અગાઉ આપના ગૃહ રાજમંત્રીશ્રી પણ રાજકોટ મુકામે એક પ્રેસ કોન્ફરન્સ મૂંગફળીના અનુસંધાને રાખી હતી, એમાં પણ સ્પષ્ટ મંતવ્ય છે કે કોઈપણ ગુનેગાર હશે, કોઈપણ આ
મગફળી યા બારદાનના કિસ્સામાં સીધી અકતરી રીતે પણ ગુનામાં સંડાવેલા છે એને સામે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સર, જે બારદાનમાં જે આગ લાગી હતી તેની તપાસ સાવ નિષ્ક્રિય થઈ ગઈ તો ફરીથી હવે ચાલુ થશે? કારણ કે જે રીતના ફરિયાદી જ આરોપી બની રહ્યો છે. ચોક્કસ આ તપાસ પણ કરવામાં આવશે અને અમે એક જે ફોરેન્સિક સાયન્સની રિપોર્ટની અમે રાહ જોતા હતા, અમે એને સાથે વાતચીત કરી છે અને હું વિચારું છું કે ટૂંકા સમયમાં એની રિપોર્ટ પણ અમે મળશે. અને રિપોર્ટ ઉપરાંત મૂળ મુદ્દા છે કે કેમ કે પછી જે બારદાન બચી ગયા છે એમાં એક ગુના દાખલ થયા છે હમણાં, તો એ અગાઉના જે બારદાન સળગ્યા હતા એની તપાસ પણ અમારી ટીમે બનાવીને એને કડક આગળ વધારશું. એ આ ગુનાની તપાસ દરમિયાન આપણે કહી શકીએ છીએ, લેકિન આપણે આગળ વધશું આમાં. એ તપાસ અમે આપણી રીતે અત્યારે શરૂ કરી છે. એ અમારે એ જ્યારે ગઈકાલે ચર્ચા થઈ એમાં પણ અમે આગળ તપાસ વધારી રહ્યા છીએ અને એ પણ તપાસ અમે આગળ વધારી રહ્યા છીએ કે આ કેવી પ્રકાર લાગી એક મુદ્દા છે, પણ આગ લાગ્યા પછી પણ એને સમયસર કંટ્રોલમાં કેમ નહીં થઈ શકી એ બધું ઘણા બધા મુદ્દા છે જેમાં અત્યારે બાકી છે કે આપણે બધા ફોરેન્સિક સાયન્સની રિપોર્ટની રાહ જોઈએ છે અને એ પણ અમારી ચર્ચા થઈ છે, ટૂંકા સમયમાં આવશે. અમારે પર્સનલી એને સાથ અમે ઠેઠ ગાંધીનગરના સિનિયર અધિકારીઓ સાથે વાતચીત થઈ છે, એ લોકોને બિલકુલ તૈયારી બતાવી છે અને અગ્રતા આપી હું આપને ચોક્કસ કહી શકું છું કે જે પ્રમાણે મારી વાતચીત થઈ છે આ અઠવાડિયાના અંદર આપણે બધી રિપોર્ટ આપણે હાથમાં 100% હશે. નહીં, આમાં રાજકોટ રૂરલમાં જે ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુનાની તપાસ દરમિયાન એ લોકોને સઘન તપાસ પૂછપરછ દરમિયાન એ મુદ્દા ધ્યાન પે જ્યારે એને ધ્યાન પે આયા કે યહાં ગુનાહિત કાવતરુ કરવામાં આવેલા છે, તત્કાલે એ લોકોને આવીને ક્યોંકિ એ વિસ્તાર શહેરી વિસ્તારમાં પડતા હતા અને એ લોકોને ધ્યાન પે જે સમય પે આયા તત્કાલે એ લોકોને આવીને શહેરમાં ગુના દાખલ કરાયા છે. આ અત્યારે અમારી સારી ટીમ લાગી ગઈ છે દરેક જગ્યાએ, આ વારદાન વેપારી મારફત પણ ક્યાં વેચવામાં આવેલા છે એ બધી તપાસ કરીને અલગ અલગ ટીમ અમારી ઘણા ટીમની સંખ્યા હું 8-10 અલગ અલગ ટીમ ચુનંદા અધિકારીઓ સાથે લાગી છે. ઉચ્ચ અધિકારી પણ એમાં તપાસમાં ઇન્વોલ્વ છે અને વહેલી સવારમાં લાગ્યા છે. આજે રવિવાર હોવા છતાં પણ બધા અધિકારી કચેરીમાં આ તપાસમાં લાગ્યા છે અને હું માનું છું કે ટૂંકા સમયે બધી વિગત બહાર આવી જશે. અમારી આજે પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ રૂરલના DSP શ્રી બલરામ મીના પણ હાજર છે. હું આને કેસ કે થોડા આગળ આમાં ચર્ચા